બજારોમાં ચાઇનીઝ વસ્તુઓ આવતા સ્વદેશી વસ્તુઓ લુપ્ત થતી જોવા મળી રહી છે. આ વર્ષે પ્રજાપતિ સમાજની દિવાળી મંદીનો માહોલ જોવા મળ્યો, તેમજ દિવાળી પણ બગડી શકે તેવા એધાણ. ઉત્તર ગુજરાતમાં માટીકામ સાથે જોડાયેલા પ્રજાપતિ સમાજના લોકોની આ વર્ષે દિવાળી બગડી શકે છે, કારણ કે બજારમાં ચાઇનીઝ ચીજ વસ્તુઓનું ચલણ વધવા લાગ્યું છે અને આપણી દેશી ચીજ વસ્તુઓનું ચલણ ઘટવા લાગ્યું છે. પ્રજાપતિ સમાજના લોકો વર્ષોથી માટીકામ સાથે સંકળાયેલો સમાજ છે અને અલગ અલગ તહેવારોમાં પોતાની કળાથી માટી મારફતે અવનવી વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરે છે. જેમ કે ગણપતિ મહોત્સવ હોય ત્યારે ગણપતિ દાદાની મૂર્તિઓ બનાવી, દશામાના વ્રત આવે ત્યારે દશામાની મૂર્તિઓ બનાવી, ગરમીની સીઝન આવે ત્યારે પક્ષીઓ માટે માળા પાણીની પરબડીઓ બનાવી, નવરાત્રિના સમયે માતાજીના ગરબા બનાવવા, તેમજ આખું વર્ષે કંઈક ને કંઈક પર્યાવરણને જાળવી રાખે તેવી વસ્તુ બનાવી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી માર્કેટમાં ચાઇનીઝ વસ્તુઓનું ચલણ વધ્યું છે, જેને લઈ સ્વદેશી ચીજ વસ્તુઓ માર્કેટમાંથી ભૂલાઈ રહી છે અને નાના વેપારીઓ પણ વધુ પૈસા કમાવાની લાલચે ચાઇનીઝ ચીજ વસ્તુઓને વેચી રહ્યા છે. ત્યારે હવે દિવાળી પર્વની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં પ્રજાપતિ સમાજના લોકોએ માટીમાંથી દીવડા, કોલડી, કોડાયા, ધુપેડિયા બનાવે છે, પરંતુ ચાઇનીઝ દીવડાઓની સામે માટીના દીવડાઓનું વેચાણ થતું નથી, જેથી આ વર્ષે પ્રજાપતિ સમાજના લોકોએ તૈયાર કરેલ માટીના દીવડાઓ ધૂળ ખાઈ રહ્યા છે. લોકો માટીના દીવડાઓને ભૂલી રહ્યા છે અને પ્રકૃતિના પર્યાવરણને પણ ભૂલી રહ્યા છે. ત્યારે પ્રજાપતિ સમાજના લોકોએ જણાવ્યું કે અમે દર વર્ષે દિવાળીના પર્વ પહેલા માટીમાંથી અવનવી વસ્તુઓ બનાવીએ છીએ, પણ થોડા સમયથી માર્કેટમાં ચાઇનીઝ વસ્તુઓનું વેચાણ વધવા લાગ્યું છે. સરકારે તો પ્રતિબંધ મૂકી જ દીધો છે, પરંતુ લોકો અત્યારે ચાઇનીઝ ચીજ વસ્તુઓ ખરીદી રહ્યા છે, જેથી અમે વેપારીઓને વિનંતી કરીએ છીએ કે સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવો, જેથી અમારા જેવા નાના વેપારીઓની દિવાળી સુધરી શકે અને આવનારી પેઢીઓને પણ જૂનાવાણી ચીજ વસ્તુની યાદગીરી રહે. રિપોર્ટર દશરથ બી પ્રજાપતિ, દિયોદર બનાસકાંઠા. અમે 20-25 વર્ષથી આ માટીના ધંધામાં સંકળાયેલા છીએ અને સિઝન પ્રમાણે આ કાચી માટીના જે માલ અમે સિઝન પ્રમાણે બનાવીએ છીએ. ઉનાળામાં પંખી માળા, પરબડીઓ, તવીઓ, માટલા, નાના નાના કુંડા વગેરેનું વેચાણ કરીએ છીએ અને જ્યારે દિવાળી આવે ત્યારે ત્યારે અમે આ નાના નાના દીવડા, માટીના કુલડી, ધુપેડિયા વગેરે આ એક દિવાળી ઉત્સવ માટે ઘર ઘર દીવડા પકડાવવાનું કાર્ય જે અમે વેચી દીવા વેચ્યા છે. પણ આ જે ચાઇનીઝની વસ્તુ બજારમાં આવી રહી છે એને લીધે અમારા ધંધાને કોઈ આ દેશી કોડીએ લેતું નથી. તે માટે આપ શ્રી સરકારને અમે એમ વિનંતી કરીએ છીએ કે આ ચાઇનીઝ વસ્તુ ઉપર સરકારે તો પ્રતિબંધ કરેલ છે, પણ લોકો ઓછા ભાવ મળે છે એટલે એ સસ્તા ભાવના ખરીદી અને અમારા કોડીએ કોઈ લેવા તૈયાર થતું નથી.